તો આ તરફ ગઢડા કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારૂના રાજીનામા મામલે વિરોધ પક્ષ નેતા પરેશ થાનાણી, અર્જુન મોઢવાડિયા સહિત 18 જેટલા ધારાસભ્યો દ્વારા સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી, જેમાં આગામી દિવસોમાં ગઢડા ઉમરાળા વિધાનસભા બેઠક પર ઉમેદવારને લઈ ચર્ચા થઈ હતી, તેમજ આગામી દિવસોમાં ફરી આ વખતે બેઠક પર કોંગ્રેસની જીત થાય તેને લઈ સ્થાનિક કાર્યકરો આગેવાનો સાથે ચર્ચા કરાઈ હતી। આ તકે કોંગ્રેસ નેતા પરેશ થાનાણીએ રાજીનામા આપેલ વિસ્તારમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોને પડતી હાલાકીની સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે વિતેલા 75 દિવસમાં નેતા વિહોણા ગઢડા, વલભીપુર અને ઉમરાળા તાલુકાના મતદારો જેને કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપ્યા હતા, આજ કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા જનપ્રતિનિધિને ક્યાંય પાવર, પોઝિશન કે પૈસાના ત્રાજવે તોડી વિસ્તારના લોકોને ભગવાન ભરોસે રેઢા મૂકાતા ત્યારે કોંગ્રેસ પરિવારના બધા જ વરિષ્ઠ આગેવાનો મારફતે વિતેલા 75 દિવસમાં જે કોરોનાની વૈશ્વિક મહામારીથી ક્યાંય ભૂખા તરસા રહેવું પડ્યું, ક્યાંય પૈસા ખૂટાતા, ક્યાંય બેરોજગાર બન્યા, ક્યાંય પોલીસના ડંડા ખાધા અને આજ જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે એના સુખ દુઃખ વેચવા, સમસ્યાઓને સાંભળવા, સમજવા અને આ વિસ્તારના લોકોની જે વેદના છે એને વાચા આપવા કોંગ્રેસ વિધાનસભા પક્ષનું પ્રતિનિધિ મંડળ, સૌરાષ્ટ્રના બધા જ ધારાસભ્યશ્રીઓ ગઢડાના આંગણે છીએ। લોકોએ જે જનમત આપ્યો હતો એ જનમતને ક્યાંય પાવર, પોઝિશન કે પૈસાના જોરે કચડવાનો સત્તામાં બેઠેલા લોકો દ્વારા પ્રયાસ થાય છે, ત્યારે આવતા દિવસોમાં જનતા એનો જવાબ આપશે। વિશ્વાસ સાથે ફરી પાછા લોકશાહીને બચાવવાનો સંકલ્પ કોંગ્રેસ પક્ષે